કુશાસન ચાલી રહ્યું છે. આપણા નેતાઓએ કહ્યું, તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કહ્યું કે બેકારીમાં ફિક્સ પગાર આપીને શોષણ કરી રહ્યા છે. આદિવાસીઓને બંધારણમાં લખેલા હક્કો મળતા નથી. સમાજનો કોઈ વર્ગ આજે સુખી નથી. અને સમગ્ર રાજ્યમાં તમે જોશો તો આ સરકાર માત્ર ઉત્સવોમાં જ ચાલી રહી છે. હવે ઉત્તરાયણ આવી તો પતંગોત્સવ કરશે, ઠંડી હતી તો રણમાં રણનો ઉત્સવ કરશે, ખુશ્બુ ગુજરાત કી. પછી છોકરાઓ સ્કૂલ આવે તો પ્રવેશનો ઉત્સવ કરે. વરસાદ ના આવે તેના વધામણા કરે કે ભાઈ વરસાદ લાવીએ. જો વરસાદ વધારે આવી જાય તો એને રોકવાને આ વધામણા, એનો ઉત્સવ કરે. એસટી બસો તમે જોતા હશો તો પહેલા જેટલી એસટી બસો ચાલતી તે મોટાભાગના રૂટ બંધ કરી દીધા છે અને પ્રાઇવેટ વાહનોમાં લોકો દોડાદોડ કરતા હોય છે. આ જેટલા હાઈવે થયા છે એ બધા હાઈવે ભારત સરકારના ખર્ચે થયેલા છે. આ ગુજરાત સરકારે નવા સ્ટેટ હાઈવે બનાવ્યા નથી. નવી સરકારી કોલેજો કે નવી ગ્રાન્ટેડ સ્કૂલો આ સરકારે નથી કરી. સરકારે શું કર્યું છે? સરકારે ગાંધીનગરની આજુબાજુની મોંઘા ભાવની જમીન મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી, કોઈ ડીએલએફ વાળાને આપી, કોઈ સાપુજી પાલનજી બોમ્બેના બિલ્ડર છે એમને આપી. ટાટાને 32,000 કરોડ રૂપિયાનો ફાયદો કર્યો. આ રાજ્યોની ગાયોની ચરવાની ગોચરની જગ્યા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોટા ઉદ્યોગપતિઓને પડી ગઈ. હું એમ કહીશ કે રાજ્યમાં મોટી મોટી કોલેજો પ્રાઇવેટ લોકોએ કરી, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, હજારો ને લાખો રૂપિયાના ડોનેશનથી બાળકોને એડમિશન મળવા માંડ્યા. ગરીબ માણસને ભણવું એ ખૂબ મુશ્કેલ કામ છે. ભૂતકાળમાં કોંગ્રેસની માધવસિંહ સોલંકીની સરકાર હતી, અમરસિંહ ચૌધરીની સરકાર હતી. આ રાજ્યના બાળકોને ભણાવવા માટે ગ્રાન્ટેડ સ્કૂલો એ વખતે અસંખ્ય સંખ્યામાં લોકોને આપવામાં આવતી હતી. માધવસિંહ સોલંકીના શાસનમાં તો કન્યાઓની કેળવણી કોલેજ સુધી ફ્રી કરેલી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં લાખો રૂપિયાના ડોનેશનથી વિદ્યાર્થીઓને ભણવા માટેનું કામ ચાલી રહ્યું છે. જમીનો વેચાણ, જમીનોનો વેપાર સરકાર કરે છે, શિક્ષણનો વેપાર સરકારના સગાવાલા કરે છે. આપણામાં કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. 1,48,000 કરોડનું દેવું પર છે. આ રાજમાં તમે 200 મન ચારે બાજુ ચોરે ને ચોટે જ્યાં જુઓ ત્યાં મુખ્યમંત્રીના ફોટા. કાલે કોઈ કચ્છની પાઘડીમાં હતો, કોઈ વાર કોઈ ભરવાડની પાઘડીમાં હતો, કોઈ વાર શેઠની પાઘડીમાં નવા નવા ડ્રેસ પહેરીને ફોટા પડાવીને જેમ નટ નટીઓના કામ ચાલે એ પ્રકાર મુખ્યમંત્રી પોતાની જાહેરાતમાં પડ્યા છે. જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. તમે આ બસમાં બેસો ને બસ જો ધક્કો મારવા નીચે ઉતરો તો એની પાછળ પણ આનંદીબેન અને નરેન્દ્ર મોદીનો ફોટો હોય, ધક્કો પણ ક્યાં મારવો? એટલે કોઈ જગ્યા એમણે છોડી નથી. કોઈ મુતરડી તરફ જાઓ તો ત્યાં પણ મુખ્યમંત્રીના ફોટા હોય. એટલે એવી પરિસ્થિતિની ભૂખ આ માણસને પડી છે. અને હમણાં તો એને એવી ઝડપ થઈ છે કે મારે દિલ્હી જવું છે, દિલ્હી જવું છે. કોઈ શિવસેનાના નેતાનું આજે મેં નિવેદન વાંચ્યું, એમણે કહ્યું કે ભાઈ એમને ગુજરાતમાંથી રાજીનામું આપવું જોઈએ અને પછી દેશની વાત કરવી જોઈએ. એમ કહે છે કે હું ગુજરાતમાં નંબર વન. પણ હું એમને પૂછવા માંગુ છું કે આ વડોદરાનું જીએસએફસીનું કારખાનું હતું એ કોંગ્રેસના રાજમાં થયું, ઇન્ડિયન પેટ્રોકેમિકલનું કારખાનું કોંગ્રેસના રાજમાં થયું, અમૂલ ડેરી કોંગ્રેસના રાજમાં થઈ, દૂધસાગર ડેરી મહેસાણામાં કોંગ્રેસના રાજમાં થઈ, તમે કયા નવા કારખાના કર્યા છે? ઓએનજીસીના જે હજારો કરોડો રૂપિયાનો જે પ્રોજેક્ટ ચાલે છે એ કોંગ્રેસના શાસનની દેન છે. પણ તમે તો આ રાજમાં વેપાર કર્યો છે, લોકોને બેકાર કર્યા છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ નથી, હોસ્પિટલમાં ડોક્ટર નથી, સ્કૂલોમાં શિક્ષકો નથી, એ પ્રકારનું આ રાજ છે. માટે એ રાજ આવનારા સમયમાં આપણે અહીંયા નથી કપતું. એ જે આખા દેશની અંદર ફરી ફરીને પ્રચાર કરી રહ્યા છે કે ગુજરાત નંબર વન, ગુજરાત નંબર વન, હું આપ સૌને પૂછવા માંગુ છું કે ગુજરાત કયા નંબરમાં વન? ગુજરાત ડેકોટીમાં વન? ગુજરાત લૂંટફાટમાં વન? ગુજરાત
ગરફોડ ચોરીઓમાં વન. ગુજરાતની અંદર તમે જોશો તો નાના બાળકો ગુમ થાય છે. આ ગુજરાતની અત્યારની પરિસ્થિતિ છે. કોઈ સલામત નથી, કોઈનો વિકાસ નથી. માટે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને આવનારા દિવસોમાં સમગ્ર લોકસભાની ચૂંટણી જયારે દેશમાં છે ત્યારે ગુજરાતમાંથી આ એક સીટની વાત હું નથી કરતો, ગુજરાતમાંથી તમામે તમામ સીટો ઉપર આ રાજ્યના મતદારોને સંમત કરીને એમને એમને આ વાતના શાસનની ધુરા સમજાવીને આજકાલ કોઈ સામાન્ય ગરીબ માણસ ગાંધીનગરના સચિવાલયમાં જઈ શકતો નથી. ચોકી પહેરામાં ભયંકર પોલીસોની સગવડમાં અને ચારે બાજુથી ઘેરાબંધી છે. કોઈ ગરીબ માણસને અરજી લઈને જવું હોય તો ગાંધીનગરમાં જતા તકલીફ પડે છે. માટે આ રાજ આપણે બદલવું છે. તમે જોયા હશે ઝીણાભાઈ દરજી માધવસિંહ સોલંકી કલેક્ટરની ઓફિસમાં હજારો ગરીબ માણસોને પૂરો સમય આપીને મળતા હતા, એમના પ્રશ્નો ત્યાં નિકાલ કરતા હતા. એ સામાન્ય માણસનું કોંગ્રેસનું રાજ હતું, આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. એ ભારતીય જનતા પાર્ટીના રાજને આપણે નથી આપણને પસંદ અને નથી આપણા વિકાસ માટેનું, નથી આપણી સલામતી માટેનું, આપણું હિત એમાં સમાયેલું નથી. માટે એ શાસન આ રાજ્યના નાગરિકો આવનારા સમયમાં એની એની વિરુદ્ધ મતદાન કરે એ પ્રકારની અપીલ માટેનો અમારો આ રથ છે. આ એ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે. ત્યાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાની પાસે કોઈ નેતા નથી, એટલે સરદાર પટેલના નામે સમગ્ર દેશમાંથી લોખંડનો ભૂકો ભેગો કરી અને જે માણસે આ દેશને એક કર્યો, નાના નાના રાજ્યો કરીને મોટું રાજ્ય મોટો દેશ બનાવ્યો, એ સરદાર પટેલને નાના કરવા નીકળેલા માણસ, એ સરદાર પટેલ 21 વર્ષ આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા, અમદાવાદની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા, આ દેશના લોકોની આઝાદીની લડાઈ લડ્યા હતા, આ દેશના આઝાદીની લડાઈ લડેલા જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેટલા વર્ષ એમણે રાજ કર્યું, જેટલા વર્ષ જવાહરલાલ નહેરુ વડાપ્રધાન રહ્યા એનાથી વધારે એક વર્ષે જેલમાં દેશના લોકોને આઝાદ કરાવવા માટે રહ્યા હતા. આજે આપણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશના લોકોને જે અધિકારો આપ્યા છે, જે હક્કો આપ્યા છે, એ હક્કો પણ યોગ્ય નથી એવું કહેનારા આ ભારતીય જનતા પાર્ટી જેમાંથી નીકળી છે, એ આરએસએસના વડા કેસી સુદર્શન એક સમયે એવું કહેલું કે આ બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવું જોઈએ. જે બંધારણ દ્વારા આ દેશના નાગરિકોને, આ દેશના ગરીબ માણસોને, આ દેશના પછાત વર્ગના લોકોને, આ દેશના લઘુમતીના લોકોને, આ દેશના આદિવાસીઓને જે હક્કો મળ્યા છે એ હક્કોના બંધારણને સમુદ્ર અરબી સમુદ્રમાં ફેંકી દેનારું, વાત કરનારા લોકોના ગોત્રના લોકોનું આજે શાસન છે. માટે એ શાસન આપણને નથી કરતું અને આ રાજ્યના મતદારો એ નિર્ણય કરે કે મહાત્મા ગાંધીના ખૂનીઓના વારસમાંથી જે પાર્ટી પેદા થઈ હોય, નાથુરામ ગોડસે આ દેશને આઝાદ કરાવનાર, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ખૂન કરનાર નાથુરામ ગોડસે હતા અને નાથુરામ ગોડસેની છત્રછાયામાં ઉછરેલી આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાતમાં શાસન કરે છે એ ગુજરાત નહીં, દેશ નહીં પણ ક્યાંય કોઈ વિકાસ કરી શકે અથવા સલામતી બક્કી બક્ષી શકે આ હિટલરના વારસદારો છે. માટે એમનું શાસન આપણને ખપતું નથી. અને જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેમણે આ દેશના લોકોને બાબા સાહેબ આંબેડકરે અધિકારો આપ્યા, મહાત્મા ગાંધી આઝાદ કર્યા, એમની પણ હત્યા કરનારા લોકોની પાર્ટી, એ પાર્ટીના હાથમાં અને એ શાસનમાં આપણે સલામત નથી, આપણો વિકાસ નથી, આપણી બેકારી ત્યાં ને ત્યાં છે. માટે ભારતીય જનતા પાર્ટીને સરદાર પટેલ જ્યારે દેશના ગૃહપ્રધાન હતા ત્યારે એમને આરએસએસ ઉપર બાન મૂકેલો, આજે એ સરદાર પટેલના નામે લોખંડ ઉઘરાવવા નીકળ્યા છે અને પોતે શક્તિ મેળવવા માંગ્યા છે. જેમની પાસે પોતાનો કોઈ કાર્યક્રમ નથી હોતો, જેમની પાસે કોઈ પોતાની નીતિ નથી હોતી, એ આવી રીતે ચાકમ જોર કરીને પૂરા દેશની અંદર એમ કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, તમને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કહેવાનો કોઈ અધિકાર નથી. એ સરદાર પટેલ આ દેશના લોખંડી પુરુષ જ્યારે જીવતા હતા ત્યારે તમારી સંસ્થા પર બાન મૂકેલો છે. તમારી તમને એમને નામ લેવાની વાત કરવાનો અમને કઈ ખપે નહીં એ આપણે આ રાજ્યની જનતા
આ અમારી સદાચાર યાત્રાની આ વાત છે, આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે. અને ભારતીય જનતા પાર્ટીએ આજે હમણાં કહ્યું આપણા ધારાસભ્યશ્રીએ કે એક બાળક જન્મે એટલે 7000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. એવા દેવાળિયા, એવા વેપારી, એવા હું એમ કહું છું કે લોભિયાળ અને લંપટ લોકોના શાસનથી આ ગુજરાતને બચાવવું છે, આ દેશને બચાવવું છે. અને ઇન્દિરા ગાંધીનું જે રાજ હતું આ દેશમાં ગરીબો માટેનું, બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, રાજાઓના સાલિયાણા નાબૂદ કર્યા, આ દેશના સામાન્ય માણસનો વિકાસ કરી શકે એના માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં લગભગ 5-7 બેંકો જે ઉઠી ગઈ એ બધા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો હતા. એક સુરતનો સંસદ સભ્ય સી આર પાટીલ, એણે એક બેંક ઉઠાડી. એક માધુપુરા મનગઢાઈલ કોઓપરેટિવ બેંક, જે ભારતીય જનતા પાર્ટીના લોકોના હાથમાંથી 1700 કરોડ રૂપિયા કેતન પારેખ નામનો એક શેર દલાલ લઈ ગયો. એવી જ રીતે એક દીપક સાથી કરીને આણંદનો સંસદ સભ્ય હતો, એણે પણ એક બેંક ઉઠાડી. સી આર પાટીલે સુરતની એક બેંક ઉઠાડી. એવી રીતે વિસનગરની નાગરિક કોઓપરેટિવ બેંક ભોળાભાઈ પટેલે ઉપાડી. આ બેંકોના ગરીબોની બચતના પૈસા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં એ ભૂખ્યા લોકો, એ બેંકો બંધ કરીને લોકોને બેકાર બનાવ્યા, એ શાસનનો આ નમૂનો છે. એ શાસન આપણને જોઈતું નથી. જે શાસનમાં આપણે સલામત નથી, જે શાસનમાં રાજ્ય સલામત નથી, જે શાસનમાં દેશ એક ન રહી શકે. હજારો કરોડો રૂપિયાની મિલકતનું નુકસાન કરીને 2500થી વધારે માણસોની હત્યા કરાઈ અને સત્તાના સિંહાસન પર બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના કુશાસકને જળમૂળથી ઉખેડી લઈને દેશના વડાપ્રધાન તો ઠીક, પણ જ્યાં છે ત્યાં પણ એ શાસનને લાયક નથી. એ વાત આજની સદાચાર યાત્રાની વાત છે. આ વાત કહેવા માટે મેં આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ અને આ વાતનો પ્રચાર આપ સૌ ગામે ગામ કરશો, કોંગ્રેસને મજબૂત બનાવશો અને શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી, ગરીબોના કાર્યક્રમવાળી, 20 મુદ્દાના કાર્યક્રમવાળી, આ દેશના વિકાસ અને એકતા સાથે બલિદાનો આપનારની પાર્ટી, ત્યાગ આપનારની પાર્ટી. શ્રીમતી સોનિયા ગાંધીએ બહુમતી હોવા છતાં પણ આ દેશનું વડાપ્રધાન અને જેવું મને પછી લાગ્યું કે ચૂકી એવું અમે તરત આવ્યા અને પોલીસને ઇન્ફોર્મ કર્યું અને બીજું કોઈ જગ્યા એ લોકો હાથ અડ્યા નથી, બીજું કોઈ વસ્તુ ગઈ નથી, જે ગઈ છે એ રોકડ રકમ જ ગઈ છે. બસ આજ મારે કહેવું છે. ડોક્ટર તાવ્યાડ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી રજાકભાઈ, ગોવિંદભાઈ અને નાબાર્ડમાંથી આવેલા અધિકારીગણ અને મારા દાહોદ થી આવેલા પત્રકાર ભાઈ, આઈ એમ સો થેન્કફુલ કે આટલું છેવાડામાં અમે પ્રોગ્રામ રાખ્યો તે છતાં તમે આવ્યા તકલીફ ઉઠાવીને. એના માટે મારા પત્રકાર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોના પૂરક 45